રાજ્યમાં બીજું એક ભરતી કમ્પાઉન્ડ બહાર આવ્યું. હોમગાર્ડ કર્મચારીઓ પાસેથી 2 લાખ લઈને જીઆઈએસએફમાં ભરતી કરી. એસોસિએશન દ્વારા કમ્પાઉન્ડ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરી. સરકારી નોકરી મેળવવા લોકો રૂપિયા આપી રહ્યા છે, પરંતુ સરકારમાં હંગામી નોકરી મેળવવા માટે પણ કમ્પાઉન્ડ આચરવામાં આવી રહ્યા છે. બનાસકાંઠાના વડગામ હોમગાર્ડના 51 કર્મચારી પાસેથી રૂપિયા બે લાખ લઈને જીએસએફમાં ભરતી કરવામાં આવી હોવાનો આક્ષેપ ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળ કર્મચારી એસોસિએશન દ્વારા કરવામાં આવે છે. આ બાબતે રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી તપાસ કરવા માંગ કરવામાં આવી છે. આ બાબતે ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા કર્મચારી એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સમાં ભરતી થવાની જાહેરાત વેબસાઇટ ઉજસ થકી આપવામાં આવી હતી, જેમાં એક્સ સર્વિસમેન, નૌકાદળ, એસઆરપી નિવૃત્ત થયા હોય તેવી પસંદગી કરવામાં આવી હતી, પરંતુ મળતિયાઓની ભરતી કરવા માટે હોમગાર્ડને એક્સ સર્વિસમેન ગણવાનો નિર્ણય કરાયો હતો. ત્યારે કમ્પાઉન્ડી અધિકારી દ્વારા નિવૃત્ત નથી થયા તેવા હોમગાર્ડને નોકરીમાં લેવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ હોમગાર્ડ યુનિટના 51 લોકો એક સાથે રાજીનામું આપી જીઆઈએસએફમાં નોકરી મેળવી છે, પરંતુ અમારા પ્રવક્તા દ્વારા માહિતી માંગતા જણાવ્યું હતું કે જીઆઈએસએફમાં ભરતી થયેલા લોકો ક્યારે હોમગાર્ડમાં ભરતી થયા ન હતા, જ્યારે જીઆઈએસએફના કમ્પાઉન્ડી અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારના વેરિફિકેશન વગર એક એક વ્યક્તિ પાસેથી 1.5 લાખ રૂપિયા લઈને ભરતી કરવામાં આવી છે. જામનગર રાવલ હોમગાર્ડ યુનિટના લોકોને ભરતી કરાયા છે. સમગ્ર ભરતીમાં હોમગાર્ડ નિવૃત્તિ નામે 1000 લોકોને ભરતી કરવામાં આવે છે, ત્યારે આવા ભરતી કરનાર અધિકારીઓ સામે તપાસ કરી ફોજદારી કેસ કરવા માંગ કરવામાં આવી છે. સમગ્ર કમ્પાઉન્ડની તપાસ થાય તેવી માંગ પણ ઉઠી છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.